गौरवनी घटना है कि भारत की सौथी मोटी स्पोर्टिंग इवेंट नेशनल गेम नु आयोजन आज गुजरात में थवा जई रही है। इंडियन ओलंपिक एसोसिएशन, गुजरात स्टेट ओलंपिक एसोसिएशन और गुजरात सरकार वच्चे नेशनल गेम ना आयोजन माटे एक एमओयू संपन्न थयो छे। 27 सप्टेम्बर थी 10 ऑक्टोबर दरमियान गुजरात में इवेंट योजावानी छे। विश्व की सौथी मोटी क्रिकेट स्टेडियम नरेन्द्र मोदी स्टेडियम में नेशनल गेम नो भव्य प्रारंभ थवानो આજે વિશેષ આનંદનો અવસર એટલે પણ છે કે 36મી નેશનલ ગેમનો લોગો પણ જાહેર કરવામાં આવ્યો છે। ગુજરાતની આગવી ઓળખ એવા ગીરના સાવત સિંહ, વિવિધ રમતના ચિહ્નો આ લોગોમાં સ્થાન મળ્યું છે। ગુજરાતની અસ્મિતા ખમીર સાથે સાથે ખેલકૂદનું જનૂન આ લોગોમાં ઝળકી રહ્યું છે। આ લોગો દેશભરમાંથી આવનાર રમતવીરોમાં નવી ઉર્જા, નવા ઉત્સાહનો સંચાર કરશે। રમતના મેદાનમાં પોતાનું કૌવત બતાવનાર હરેક ખેલાડી કોઈ પ્રાંત, પ્રદેશ, રાજ્યનું નહીં, ભારત માતાનું ગૌરવગાન કરે છે। યુનિટી થ્રુ સ્પોર્ટ 36મી નેશનલ ગેમની આ ટેગલાઈન એકદમ પરફેક્ટ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે। આઝાદીના અમૃત પર્વની સાથે 36મી નેશનલ ગેમનું ગુજરાતમાં આયોજન ઉત્તમ સહયોગ છે। આઝાદી પહેલા પણ ઓલિમ્પિક રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ ભારતના ખેલાડીઓ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી ખેલકૂદ ક્ષેત્રનો એ સુવર્ણ કાળ ફરી આવ્યો છે। ભારત સ્પોર્ટિંગ કલ્ચર, કોમ્યુનિટી અને ડિસિપ્લિન વિકસી રહ્યા છે। ફિટ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા જેવા અભિયાન ચલાવીને વડાપ્રધાન શ્રીએ દેશમાં એક જુવાળ ઉભો કર્યો છે। રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની તેમની આ પરિપાટી લાભ ગુજરાત વર્ષોથી મેળવી રહ્યું છે। ખેલકૂદ માટેનો આ આંતરમાળખાકીય વિકાસ ગુજરાતને નેશનલ સ્પોર્ટ્સ હબ બનાવશે તેવો મને વિશ્વાસ છે।